મિત્રો આજના વિડીયોની અંદર આપણે જૂની એક્ઝામ્સની અંદર સૌથી વધારે રિપીટ થતા ક્રિયાપદોને જોવાના છીએ હા મિત્રો આ ક્રિયાપદો એવા છે કે જેની અંદર આપણને મોટે ભાગે કન્ફ્યુઝન રહેતું હોય છે ભલે આપણે એને તૈયાર કરેલા હોય કે ન કરેલા હોય પરંતુ જ્યારે પરીક્ષામાં એ પૂછાય ત્યારે આપણું ઘોડું દશેરાના દિવસે દોડતું નથી આપણને કોઈપણ બે ઓપ્શન્સની અંદર કન્ફ્યુઝન રહેતું હોય છે અને હવે મિત્રો જો આપણે આ ક્રિયાપદોને હજુ સુધી પણ તૈયાર ન કરીએ તો આપણા જેવા મૂરખના સરદાર કોઈ ન કહેવાય કારણ કે આ ક્રિયાપદો પરીક્ષકોના દિલ અને દિમાગ ઉપર રાજ કરે છે એવું કહી શકાય કારણ કે જેટલી વાર પણ એમને કોઈ પ્રશ્ન ન મળતો હોય ત્યારે એ લોકો આ ક્રિયાપદોને સેટ કરી દેતા હોય છે તો ચાલો જોઈ લઈએ કયા કયા ક્રિયાપદો આવે છે તેની અંદર સૌથી પહેલું ક્રિયાપદ છે મિત્રો બિયર હવે તમને થાય કે બિયર એટલે જન્મ આપવો સહન કરવું કે ધારણ કરવું તેની અંદર શું તૈયાર કરવા જેવું છે પરંતુ નીચે મેં એક પ્રશ્ન મૂકેલો છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો હેડ બ્લેન્ક એવરી ઇન હિઝ લાઈફ હવે મિત્રો તમે જોઈ શકો છો કે હેડ પછી આપણે અહીંયા બિયરનું ભૂત કૃદંત મૂકવાનું છે પરંતુ મિત્રો બિયરનું કૃદંત તો બે રીતે થઈ શકે છે પહેલું છે બોર્ન અને બીજું છે બોર્ન બી ઓ આર એન હવે આપણા ઓપ્શન્સની અંદર તો બંને ઓપ્શન આપેલા છે તો આપણે કયું સાચું ક્રિયાપદ અહીંયા મૂકી શકીએ છીએ એ આપણે વિચારવાનું છે તો મિત્રો એક વાત યાદ રાખો કે આની અંદર માઇનોર ડિફરન્સ છે બી ઓ આર એન બોર્ડનો અર્થ જન્મ આપેલો આવો થશે જ્યારે જન્મની વાત હોય અને તેનું ભૂતકૃદન કરવાનું હોય ત્યારે આપણે બી ઓ આર એન બોર્ડનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જ્યારે કોઈ જન્મ સિવાયની બાબત હોય એટલે કે સહન કરવું અથવા તો ધારણ કરવું આ પ્રકારની બાબત હોય ત્યારે આપણે બી ઓ આર એન ઇ ઇ વાળા બોર્નનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે આ વાક્યનો અર્થ સમજીએ ભગતસિંહ હેડ બ્લેન્ક એવરી હાર્ડશિપ ઇન ઇઝ લાઈફ ભગતસિંઘે પોતાના જીવનની અંદર દરેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરેલો મુશ્કેલીને સહન કરેલી તો મિત્રો અહીંયા સહન કરવાનો અર્થ છે એટલા માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી બી ઓ આર એન ઇ અહીંયા બી ઓ એન નહીં આવે કારણ કે અહીંયા જન્મની કોઈ વાત કરવામાં આવેલી નથી એટલે આપણો સાચો જવાબ થશે બી એન ઈ ચલો મિત્રો આગળનું ક્રિયાપદ જોઈ લઈએ આગળના મિત્રો બે ક્રિયાપદ છે ફાઇન્ડ અને ફાઉન્ડ આપણને કન્ફ્યુઝન ફાઇન્ડ અને ફાઉન્ડની અંદર ઘણીવાર રહેતું હોય છે તો બહુ જ સિમ્પલ પરંતુ આપણે એકવાર ધ્યાનમાં લઈ લઈએ ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ થશે એફઓ યુ એનડી અને તેનું ભૂતકૃદન પણ થાય છે એફઓયુ એન ડી ફાઇન્ડનો અર્થ થાય છે શોધી લેવું અથવા તો મળવું હવે મિત્રો તમે જોઈ શકો છો કે ફાઉન્ડનો તો સ્પેલિંગ જ એફઓયુ એનડીથી સ્ટાર્ટ થાય છે અને તેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદન પાછળ ઈડી લાગીને બનેલા છે તો આ બંનેની અંદર એકદમ સામાન્ય ડિફરન્સ છે ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત ફાઉન્ડ થશે જ્યારે ફાઉન્ડ એ મૂળ રૂપ છે જેનો અર્થ થાય છે સ્થાપવું અથવા તો પાયો નાખવો અને તેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદન ઈડી લાગીને બને છે ઘણીવાર મિત્રો પરીક્ષાની અંદર ફાઇન્ડ આઉટ ધ એરર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે અને તેની અંદર આપણને ફાઇન્ડ અને ફાઉન્ડના ભૂતકાળના અને ભૂતકૃદંતના રૂપો મિક્સ કરીને મૂકી દેવામાં આવતા હોય છે અને આપણને એવી સામાન્ય બાબતની ભૂલ પણ ધ્યાનમાં આવતી નથી તો યાદ કરી લો કે ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત ફાઉન્ડ થાય છે અને ફાઉન્ડનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત ઈડી લગાડીને ફાઉન્ડેડ ફાઉન્ડેડ થાય છે ચાલો હવે આગળના ક્રિયાપદો જોઈએ હવે મિત્રો આ ક્રિયાપદ તો પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછાયેલું છે જૂના પેપર ખોલીને જોઈ લો આ ક્રિયાપદ તમને કોઈ પણ પેપરની અંદર એકાદા પ્રશ્નમાં તો જોવા મળશે મળશે ને મળશે જ હવે મિત્રો આ આપણને આવડતું પણ હોય છે પરંતુ જ્યારે પરીક્ષામાં બેસીએ ત્યારે એચયુએનજી આવે કે એચ એ આવે આપણને કન્ફ્યુઝન થાય હવે મિત્રો આ કેવી રીતે ક્લિયર કરવાનું તો જ્યારે એનજી હેંગનો અર્થ લટકાવવું થાય અને તે વસ્તુને લટકાવવાની વાત હોય ત્યારે તેનું ભૂતકાળનું રૂપ એચયુએનજી થાય છે અને તેનું ભૂતક્રુદન પણ એચયુએનજી થશે પરંતુ જ્યારે ફાંસી પર રૂપ અને એચ એનજી એચ એનજી ઈડી લગાડીને કરીએ છીએ હવે આને આપણે એ રીતે યાદ કરી શકીએ કે જ્યારે વ્યક્તિને ફાંસી પર લટકાવતા હોઈએ ત્યારે તે બૂમો પાડે છોડ છોડ આવી બૂમો પાડતો હોય છે હવે મિત્રો છોડ પાછળ ડ આવે છે જુઓ તો આ ડ ઉપરથી આપણે ઈડી લગાડવાનું છે એવું યાદ કરી શકીએ છીએ જ્યારે ફાંસી ઉપર લટકાવવાની વાત હોય ત્યારે હેંગનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત ઈડી લગાડીને બને છે એ આપણે યાદ કરી શકીએ છીએ ચાલો આગળના ક્રિયાપદો જોઈએ મિત્રો રાઈઝ અને રેઇઝ વચ્ચે ક્યારેક આપણને કન્ફ્યુઝન થઈ શકે છે રાઈઝનો અર્થ થશે ઉગવું સૂર્ય પૂર્વમાં ઊગે છે તો એના માટે આપણે આર આઈ એસ ઇ રાઈઝનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો રાઈઝનું ભૂતકાળનું રૂપ આર એસ ઈ રોષ થશે અને તેનું કૃદંત રાઈઝન થાય છે જ્યારે નો અર્થ થશે ઉઠાવવું અથવા ઊભું કરવું અથવા કોઈ મુદ્દો ઉઠાવવો હા મિત્રો ક્યારેક કોઈ વ્યક્તિ અન્યાયના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તો હી રેઝ હિઝ વોઇસ આ પ્રકારનું આપણે વાક્ય બનાવી શકીએ છીએ હવે મિત્રો રેઝનું ભૂતકાળનું રૂપ પાછળ ડી લાગીને થાય છે આર એ આઈ એસ ઇ પાછળ એ આપેલો છે એટલા માટે આપણે એનું ભૂતકાળનું રૂપ ડી લગાડીને કરતા હોઈએ છીએ અને તેનું ભૂતકૃદંત પણ રેઝિડ થાય છે તો મિત્રો આ એકદમ સામાન્ય ડિફરન્સ છે ક્લિયર કરી લો આગળના ક્રિયાપદો જોઈએ હવે આ ત્રણ ક્રિયાપદો આપણા માટે પરીક્ષાની અંદર બર્મ્યુડા ટ્રાયંગલ જેવા સાબિત થાય છે કે જેમાં આપણે ડૂબી જઈએ છીએ કેવી રીતે મિત્રો તો બે ક્રિયાપદો એવા છે એલ આઈ ઈ અને એલ આઈ ઈ એના અર્થ અલગ અલગ થાય છે અને અર્થ પ્રમાણે તેમનું ભૂતકાળનું રૂપ અને કૃદંત પણ અલગ અલગ થાય છે જેવી રીતે પહેલું એલ આઈ ઈ લાય છે જેનો અર્થ થાય છે સુવું અથવા વિશ્રામ કરવું હવે જ્યારે તેનો અર્થ સુવું કે વિશ્રામ કરવો હોય ત્યારે તેનું ભૂતકાળનું રૂપ થાય છે એલ એ વાય લે અને તેનું કૃદંત બને છે એલ એ આઈ એન લેન હવે મિત્રો આપણને સો એ સો ટકા આમાં કન્ફ્યુઝન થાય જ કારણ કે લાઈ બંનેના સ્પેલિંગ સેમ છે ખાલી અર્થ અલગ અલગ છે અને અર્થ અલગ અલગ થાય છે એ પ્રમાણે તેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદન પણ બદલાતું હોય છે હવે આપણે આને કેવી રીતે યાદ કરી શકીએ તો હું એક વાક્ય લખું છું સુવા માટે આ ગોળી લે અને લઈને સૂઈ જા આ વાક્ય યાદ કરી લો મિત્રો સુવા માટે આ ગોળી લે અને લઈને સુઈ જ હવે મિત્રો જ્યારે સુવાનો કે વિશ્રામ કરવાનો અર્થ હોય ત્યારે આ વાક્ય યાદ આવશે તમને સુવા માટે આ ગોળી લે તો લે ઉપરથી તેનું ભૂતકાળનું રૂપ એલ એ વાય યાદ રહી જશે અને લઈને સુઈ જા તો અહીંયા લઈને ઉપરથી આપણને તેનું ભૂતકૃદન એલ એ આઈ એન યાદ રહી જશે તો સુવા માટે આ ગોળી લે અને ગોળી લઈને સુઈ જાય આ વાક્ય ઉપરથી આપણને સૂવો અથવા વિશ્રામ કરવો એના માટે જે લાઈ શબ્દ છે તેનું ભૂતકાળનું રૂપ અને કૃદંત યાદ રહી જશે હવે મિત્રો બીજું છે એલ એ વાય લે એ મૂળ રૂપ છે જેનો અર્થ થાય છે ઈંડું મૂકવું અથવા તો ક્રમમાં રાખવું હવે મિત્રો તેનું ભૂતકાળનું રૂપ અને ભૂત એલ એ આઈડી થશે લૈડ આને પણ કેવી રીતે યાદ કરી શકીએ તો આપણે લખી શકીએ ઈંડા માટે શું લઈડ શો હા મિત્રો સૌરાષ્ટ્ર બોલતા હોય છે ને લઈડ શો તો આપણે લૈડ ઉપરથી લેડ યાદ કરી શકીએ છીએ ઈંડા માટે શું લઈડશો બધા બોલતા હોય છે સૌરાષ્ટ્રની અંદર ઈંડા માટે શું લઈડશો તો લૈડ ઉપરથી આપણે એલ એ આઈડી લેડ યાદ કરી શકીએ છીએ હવે મિત્રો પહેલું સુવા માટે આ ગોળી લે અને લઈને સુઈ જા તો એના ઉપરથી આપણને તેનું ભૂતકાળનું રૂપ લે અને ભૂતકૃદ્ધ લેન યાદ રહી ગયા અને એલ એ વાય લે એટલે ઈંડું મૂકવું તેના માટે આપણે ઈંડા માટે શું લઈડશું આ વાક્યથી તેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત લઈડ થાય છે એ આપણે યાદ કરી શકીએ છીએ હવે મિત્રો આપણને આ બે ક્લિયર થઈ ગયા હોય તો આપણને એલ આઈ લાઈ એટલે જુઠ્ઠું બોલવું અથવા તો દગો આપવો તેનું ભૂતકૃદંત અને ભૂતકાળનું રૂપ યાદ રહી જ જાય કારણ કે તેની પાછળ માત્ર ને માત્ર ડી મૂકવાથી તેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બની જાય છે પહેલું એલ આઈ ઈ લાઈ એટલે સુવું તો સુવા માટે ગોળી લે અને લઈને સુઈ જાય તો તેની અંદર ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદાંત યાદ રહી ગયું તેના પછી છે લે એલ એ વાય લે એટલે ઈંડું મૂકવું અથવા તો ક્રમમાં રાખવું એના માટે આપણે વાક્ય જોયું ઈંડા માટે શું લૈડ તો લૈડ ઉપરથી લેડ એલ એ આઈડી ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત એમાં પણ યાદ રહી ગયું હવે એ બંનેનું યાદ રહી ગયું એટલે આપણને ત્રીજા ઓપ્શનની અંદર જોવાની જરૂર પડશે નહીં કારણ કે એની અંદર માત્ર ને માત્ર ડી મૂકીને તેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદાન બનાવવાનું રહેશે તો મિત્રો હું આશા કરું છું કે તમને આ ત્રણ ક્રિયાપદો પણ ક્લિયર થઈ ગયા હશે આ પ્રકારના વિડીયો અમે આ ચેનલ ઉપર અપલોડ કરતા રહીશું અને આવા જ અલગ અલગ વિષયના વિડીયોઝ પણ આ ચેનલ ઉપર ટૂંક જ સમયમાં આવશે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને જેટલા પણ વિડીયોઝ અમે અપલોડ કરીએ એના નોટિફિકેશન્સ મળતા રહે અને હા મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ